હજરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્સ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીને બાર્સને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગને કારણે આ પ્રકારના બાર્સ શિપ તણા જ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે, અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે. કોલસા ભરેલા 4 જેટલા બાર્સ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા. સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા તે ઇન્ડોનેશિયા મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થયો હતો. એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા. કોલસા ભરેલા બાર્જ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ ગયા હતા. જોકે આ બાર્જ પિલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થાય છે.